કૌશિક ભાઈ છે, બધા લોકો અમે સાથે યુટ્યુબર જ છીએ, અમે લોકો સાથે મળીને ફૂલ એન્જોય કરવાના છે. નાળિયેર પીએ પછી ખબર પડે કે કેવાક મીઠા છે અને કેવાક નહીં. નાનું છે નાળિયેર પણ એનું પાણી બહુ મીઠું છે, છોટા પેકેટ ઓર બડા ધમાકા. ભારતીબેન અહીંયા કઈ ખેતરમાં જીજુ નું વર્મી કમ્પોસ્ટ નું ફાર્મિંગ છે તો ત્યાં આવ્યા છે અમે લોકો વિઝિટ માટે. ડાયરેક્ટ કેમ કેવો કે લઈ જઈશું માર્કેટથી, તમે પૂછતા કે નથી ઘર માલિક. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? જો કે તમે બધા તો મજામાં જ હશે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે બધાને. જો કે અત્યારમાં હું આવી ગઈ છું જીજુના ઘરે. અમારે લોકોને કેટલા ટાઈમથી પ્લાન હતો બહાર જવાનો, આ શિયાળાની કડકડતી ઠંડી છે તો અમે લોકોએ પ્લાનિંગ કર્યું હતું કે બહાર ક્યાંક જઈશું. તો હું, જીજુ, બેન હેતવી કાવ્યા, ભાવેશભાઈ, જોશના બેન, પછી શું કહે કે સામે જયભાઈ, કૌશિકભાઈ છે, બધા લોકો અમે સાથે યુટ્યુબર જ છીએ. અમે લોકો સાથે મળીને ફૂલ એન્જોય કરવાના છીએ અને અમે લોકો બહાર જવાના છીએ. જો કે અત્યારે તો હું આવી ગઈ છું જીજુની વાડીએ. કેટલા ટાઈમથી આવી નથી, કેમ કે નારેલી નાખી હતી એ પહેલાં હું છેટ આવી હતી, એ પછી તો હું આજે જ આવી છું. તો મને એવું થયું કે ચાલો અત્યારમાં આટો મારવા જાય. તો હું અને જીજુ આવ્યા છીએ અને કાવ્યા આવી છે. શું જીજુ, તમારું શું કેવું છે? કંઈ નહીં ભાઈ, પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. અને ઘણા સમયથી ટૂંકમાં અમે જવા માટે પ્લાનિંગ કરતા હતા અને ખાસ તો કબૂને પણ ક્યારનું હતું કે જીજુ આપણે ક્યાંક જાય ફરવા માટે. પણ ખરેખર કબુ છે ને સ્ટડી કરે છે એટલા માટે એને ટાઈમ નથી રહેતો. અને આ વખતે હમણાં એના ભાઈના મેરેજને હતા, એટલે કે મારા સાડાના મેરેજને હતા, તો અત્યારે અમે બધા ફ્રી હતા ને એને પણ હમણાં જવા નથી થોડાક દિવસો. તો મેં કીધું ક્યારે નહીં કહે છે તો હવે અમે જતા આવીએ. અને અત્યારે આવી ગયા છો વાડીએ પાછું, કારણ કે અમારે જે કબુબેન છે ને એને વાડીએ ટૂંકમાં આવવાનું હતું આ જોવા માટે થઈને. તો શું કહે કબુબેન, કેવડી મોટી મોટી થઈ ગઈ નારેડી? નારેડી બહુ મોટી થઈ ગઈ, ત્રોકો પણ આવા વર્ગી ગયા, મને તો કઈ ખબર જ નતી. હું આજે કેટલા વર્ષો થી આવી એમ કયો ને તોય ચાલે. તો હવે વાડી આવી છે તો આજે એક મસ્ત મજાનો ત્રોકો પીવો હોય ને. હવે આવો ત્રોકો તો પીવા પડે ને, પહેલી વાર જ આવી છું. ચાલો જો હવે આપણી વાડીએ મહેમાન આવ્યા છે કબુબેન, તો હવે એના માટે આપણે મસ્ત મજાના પહેલા નારિયેળ તોડી લઈએ. અને અમારા કાવ્યાબેન પણ આવ્યા. શું કે કાવ્યાબેન, હે માસી ભેગા આવ્યા તમે? નારેડી ના બગીચામાં આવ્યા છે મારા માટે થઈને. જીજુ શું કહે કે નાળિયેર તોડે છે? જો એ તોડે છે નાળિયેર, બે તોડે. જો ભાઈ મારું ને બે તોડ્યા છે, કારણ કે ભાઈ મહેમાન આવે તો મહેમાનને નારિયેર પાણી તો પીવડાવવું પડે ને. તો જો ભાઈ મસ્ત મજાના લોટણના છે ને બધા. ટૂંકમાં કમેન્ટ કરતા હતા નિલેશભાઈ, ખાસ તમે કમેન્ટ કરતા હતા કે પરેશભાઈ નારિયેર નાના છે ખારા હશે. પણ નિલેશભાઈ તમારી જાણ ખાતર કહી દઉં, કારણ કે આ લોટણ નારિયેળ નારિયેળ હોય છે, તો લોટણ નારિયેળ નારિયેળ છે ને એવડા જ થતા હોય અને આ એકદમ પીવામાં મીઠા હોય છે. અને તમારે ક્યારેક ટેસ્ટ કરવી હોય તો ચોક્કસ અમારી વાડી આવજો. શું કેવું છે કબુબેન તમારું? કાંઈ નહીં, જો નાળિયેર પીએ પછી ખબર પડે કે કેવાક મીઠા છે અને કેવાક નહીં. હવે જો જીજુએ તોડી દીધા છે, ફોડી દે, પછી અમે લોકો પીએ નાળિયેર, પછી કંઈક ખબર પડે કે શું કહેવાય કે નાળિયેર કેવાક છે. તો તું ટેસ્ટ કરીને કે આગળ કેવું છે? અરે અરે ઉડે, હું જો હમણાં પી પછી ખબર પડી જશે. લોટણ છે ને કબુ, આમ પણ નારળ બહુ મીઠા જ હોય, પીઓ મેનો ટેસ્ટ કંઈ અલગ જ હોય. કારણ કે અમે તો દરરોજ આવતા હોય તો પીતા હોય, પણ ભાઈ ક્યારેક મહેમાન આવે તો મહેમાનને પણ નારિયેળની સલાહ કરવી પડે. અને એમાં પણ અમારા ખાસ કબુબેન એટલે કે અમારા કેમેરામેન કબુબેન ટેસ્ટ કરો કેવું છે. કબુબેન ટેસ્ટ લો ને પછી કયો. મીઠું છે, હે એકદમ મીઠું છે ભાઈ પાણી. અને કોઈને નારિયેળ છે ભાઈ મીઠા છે, હા કોઈને પણ નારિયેળીને શું કહે કે વાવવી તો વાવજો, બહુ મીઠા છે નારિયેળ એટલે સરસ થાય છે. નાના છે પણ કામ સારું છે, મીઠું છે પાણી. કારણ કે ખરેખર આ લોટણના નારિયેળ હોય ને એટલા માટે એટલા મીઠા જ હોય છે. કારણ કે બાકી જો આ બીટી નારેડી છે, આ તમે નારિયેળની સાઈઝ જો, આ નારિયેળની સાઈઝ જો તમે કેવડી છે નિલેશભાઈ, બહુ મોટા છે. પણ આ ખરેખર છે ને ટૂંકમાં પીવાનો એનો એટલો ટેસ્ટ ન આવે. અને ખરેખર આ કબુ આનો ટેસ્ટ કેવો છે સાચું બોલજો પીને. ખરેખર આનો ટેસ્ટ બહુ સારો છે. કહેવાય છે કે નાનું છે નાળિયેર પણ એનું પાણી બહુ મીઠું છે, છોટા પેકેટ ઓર બડા ધમાકા. વાહ, જો અમે લોકોએ મસ્ત મજાનું નાળિયેર પી લીધું છે. જીજુએ શું કહેવાય કે મસ્ત મજાનું એક નાળિયેર પીવડાવ્યું છે. જો થેન્ક યુ જીજુ, તમે અમને નાળિયેર પીવડાવ્યું એ બદલ. વેલકમ કબુબેન. જો અહીંયા શું કહેવાય કે વાડિયા જીજુએ હમણાં કંઈક બોર કરાવડાવ્યો છે. જોકે તમે લોકોએ તો જોયો જ હશે, જીજુ શું કહે કે વિડીયોઝ અપલોડ કરતા જ ન કર્યો. જો કોઈ ન જોયો હોય તો ચેનલને એકવાર વિઝિટ કરજો, જેથી કરીને તમે લોકો શું કહે કે વિડીયો જોજો. એન્ડ હવે અમે લોકો શું કહે કે જો સીધા જઈએ છીએ ઘરે,
હવે અહીંયાથી નીકળવાના છે ઘરે. શું જીજુ ઘરે જવાનું છે ને આપણે? તો હવે ઘરે જઈએ, કારણ કબુબેન છે એને વાડીએ આવું તો આટો મારો. ક્યારના જ્યારે નારેડી નહોતી બેવી ને એની પહેલાં એક વખત આવી હતી, પણ ક્યારની નહોતી એવી. તો ક્યારની કહેતી હતી કે જીજુ વાડીએ જવું છે અને નારિયેર પાણી પીવા છે, તો વાડીએ આવી ગયા, નારિયેર પાણી પી લીધું ને હવે જાય સીધા ઘરે. અને શું કહે અમારા મિસિસ ભારતી સોલંકી શું કરે એ પણ આપણે ઘરે જઈને જોઈએ. જો ભાઈ અમે લોકો શું કહે કે વાડીએથી હું ને જીજુ આવી ગયા, એ પછી શું કહે કે જીજુ કાવ્યાને સ્કૂલે મૂકવા માટે ગયા છે, અને હું ને ભારતીબેન અહીંયા કાંઈક ખેતરમાં જીજુનું વર્મી કમ્પોસ્ટનું ફાર્મિંગ છે, તો ત્યાં આવ્યા છે અમે લોકો વિઝિટ માટે. જોવા આવ્યા છે કે શું છે શું નહીં, મેં ક્યારેય જોયું તો નથી, એટલે હું અને બેન આવ્યા છે. શું ભારતીબેન? જય દ્વારકા દી, જય માં મોગલ બધાને. રાતે રાતે જો રેણુકાબેન આવ્યા તો અમે બધા અહીં વાડીએ ગયા હતા, વાડીએથી આવ્યા પછી હવે અહીંયા કે અમારે વોર્મી કમ્પોસ્ટનું ફાર્મ છે તો અમે જોવા માટે જઈએ. એવું છે, કાંઈ નહીં. જો અમે લોકો હવે અહીંયા જોવા આવ્યા છે કે જીજુ તો છે ને એ કાવ્યાને મૂકવા ગયા છે સ્કૂલે, હમણાં આવશે પછી અહીંયા આવશે. મેં કીધું કે ચાલો હું શું કે ખેતરમાં આટો મારી આવું. શું વાત બેન, એક મિનિટ હું એ સાઈડ આવું. બહુ બહુ ખેતર માં કેમ હું ન જાઉં, હું જાતે જોઉં છું. ગોટા તો છે? હા અમારે રીંગણા તો છે જ. એવું છે, બેતા ઈયળ હોય ને એ લેતા હોય એમાંથી ને. એ તો સારું ન કેવાય, અત્યારે બે તો ઈયળ લઈ લે, બધી વીણી લઈએ. ખાતર બની ગયું તો ઓલા કેમ ઈયળ હોય, ઓલું કઈક હોય ક્યાં રેણુકાબેન તો બી અમારા અડસિયા છે. કઈ નઈ મિત્ર, હું બીતી નથી, પણ મને શું કે ક્યારે જોયું ન હોય એટલે ગમે નહીં, હાથમાં લઈને તો એમ એમ થાય કે કેમ લેવું એમ. શું કાકા પપૈયા બહુ સારા થયા છે બેનના ઘરે થી, દેશો કે બધા ડાયરેક્ટ એમ કેવો કે લઈ જઈશો માર્કેટ થી. તમે પૂછતા કે નથી ઘર માલિક ને એને ઘરના, અમને ખબર જ છે કે ઘર માલિક લોકો શું કહે કે ના તો નહીં જ પડે. શું કહે કે ક્યારે ના તો ન જ પડે ને, પપૈયા માં તો કોણ પછી ના પાડે એમ. હા તો પછી એટલે અમારે પૂછવાનું હોય જ, અમે તો ડાયરેક્ટ આવશું લઈ જશું. હા અમે પૂછીએ નહીં, અમને આ શું કહે કે કેળા બેળા ને સારું જ છે તો છોકરા ને સ્કૂલે મૂકીને અત્યારે પાછો ઘરે આવી ગયો ને, હવે અમારે લોકો ને જવાનું છે. બગદાણા છે, પછી ભગુડા છે, ઉછા કોટડા છે, સારંગપુર છે, બધામાં જવાનું છે. અને જો ટાઈમ રહેશે તો હજી એક બે થર્ડ એડ કરવાનું છે પ્લસમાં. શું કે હરિદ્વાર ગયો ને ક્યારે લઈને આવ્યો. શું કે કબુબેન કોટ કેવો છે, ટાઇટ બેટ લાગે છે કે નથી લાગતી? ઠંડી તો અને મસ્ત લાગે પિંક. શું કે મેડમ તમે? તો હવે અમારે છે ને અત્યારે કાલે આજે સાંજે નીકળવાનું છે, તો અમારે હજી થોડી ઘણી ખરીદી પણ કરવાની બાકી છે. તો થોડી ઘણી ખરીદી કરી લઈએ કા કબુબેન? અને ખાસ તો કબુબેનને અમારે લેટ જવાનું હતું, પણ અમારા કબુબેન છે હોસ્ટેલમાં રહી છે, તો પછી એને ટાઈમ નથી મળતો, એટલા માટે થઈને અત્યારે પ્લાનિંગ કર્યું છે જવા માટેનું. તો બસ થોડું ઘણું પેકેજિંગ છે, પેકેજિંગ કરી લઈએ વહેલું બધું, બરાબર ને કબુબેન? ચાલો આજનો આ બ્લોગ આપણે એન્ડ કરીએ, મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે.